नमस्ते विद्यार्थी मित्रों, श्री नवसर्जन विद्यालय ऑनलाइन एजुकेशन में तमारू स्वागत है। आज हूँ तमने धोरण 4 में विषय आसपास में पाठ बीजो कान थी कान विषय समझावीश। जे प्राणियों कान आपणे बहार जोई शकीए छीए ते बच्चाने जन्म आपे छे, अने जे प्राणियों कान आपणे बहार जोई शकता नथी आवा प्राणियो ईंडा मूके छे। आना उपरथी एम कही शकाय कान ने बदले मींडू ते मूके ईंडू। आ कहेवत तेना माटे ज लखवामां आवी छे। जेने कान बहार देखाता नथी अने काननी जग्याए गोळ मींडू छे, काणू आपेलू छे, आवा प्राणीओ ईंडा मूके छे। अने जे प्राणीओना कान बहार देखाय छे आवा प्राणीओ बच्चाने जन्म आपे छे। हवे आपणे क्या प्राणીઓના કાન બહાર જોઈ શકીએ અને ન જોઈ શકીએ તેના વિશે વર્ગીકરણ શીખીએ। અહીંયા કૌંસમાં અમુક પ્રાણીઓના નામ આપેલા છે। હવે આમાં આપણે જોઈએ કે કયા પ્રાણીઓના કાન બહાર જોઈ શકીએ અને કયા પ્રાણીઓના કાન બહાર જોઈ શકાતા નથી। હરણના કાન આપણે બહાર જોઈ શકીએ છીએ, માટે તેને અહીંયા લખશું। દેડકો, દેડકાના કાન બહાર દેખાતા નથી, તેને કાનની જગ્યાએ મીંડા હોય છે, એટલે કે કાણા હોય છે, માટે તેને અહીંયા લખશું। ચકલી, ચકલીના શરીર ઉપર પીછા હોય છે અને તેના કાનની જગ્યાએ કાણા હોય છે, તે ઈંડા મૂકે છે, માટે તેને અહીંયા લખશું। ભેંસ, ભેંસના શરીર ઉપર વાળ હોય છે અને તેના કાન પણ બહાર દેખાય છે। જિરાફ, જિરાફના શરીર ઉપર વાળ હોય છે અને તેના કાન પણ જોઈ શકીએ છીએ। મોર, મોરના શરીર ઉપર પીછા હોય છે અને તેના કાન આપણે જોઈ શકતા નથી, માટે તેને અહીંયા લખશું। હાથી, હાથીના કાન મોટા સુપડા જેવા હોય છે, તેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, માટે તેને અહીંયા લખશું। બિલાડી, બિલાડીના કાન આપણે જોઈ શકીએ છીએ અને તેના શરીર ઉપર વાળ પણ હોય છે, માટે તેને અહીંયા લખશું। કાગડો, કાગડાના શરીર ઉપર પીછા હોય છે અને તેના કાન આપણે નરી આંખે જોઈ શકતા નથી, માટે તેને અહીંયા લખશું। ગરોળી, ગરોળીના કાનની જગ્યાએ કાણા હોય છે, આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી। ચાલો પ્રશ્ન 2માં એક શબ્દમાં જવાબ લખો। હવે તમને અહીંયા અમુક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, તેમાં કયા પ્રાણીઓનું વિશેષતા છે તે લખવાનું। જેના કાન મોટા પંખા જેવા હોય તેવા પ્રાણી, એવું કયું પ્રાણી છે જેના કાન મોટા પંખા જેવા છે? જેમ કે હાથી, જેના કાન પર્ણો એટલે પાંદડા જેવા હોય, જેના કાન પાંદડા જેવા હોય, સસલું, જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય તેવા, જેમ કે હરણ, જિરાફ। આ પ્રાણીના કાન તેના માથાની ટોચ ઉપર હોય છે, જેના કાન તેમના માથાની બંને બાજુ હોય છે, જેમના કાન તેના માથાની બંને બાજુ હોય તેવા પ્રાણીઓ, ગાય, ભેંસ, બળદ, આ બધા જ પ્રાણીઓના કાનની માથાની બંને બાજુ હોય છે। હવે ઈંડા મૂકનાર અને બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ વિશે જાણીશું। જે પ્રાણીઓના શરીર ઉપર વાળ હોય અને
તેના કાન બહારની બાજુ દેખાતા હોય આવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને જે પ્રાણીઓના શરીર ઉપર પીચ્છા હોય કે પીચ્છા પણ ન હોય અને તેના કાન બહારની બાજુ દેખાતા નથી આવા પ્રાણીઓ ઈંડા મૂકે છે। આમાં અપવાદરૂપ ચામાચીડિયું છે જે એક પક્ષી છે પણ તો પણ તે બચ્ચાને જન્મ આપે છે। ઈંડા મૂકનાર પ્રાણીઓ જેમ કે ચકલી, પોપટ, કાગડો, ગરોળી, માછલી, કાબર, આ બધા પ્રાણીઓ ઈંડા મૂકે છે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ। જે પ્રાણીઓના કાન બહાર દેખાતા હોય અને શરીર ઉપર વાળ હોય તે બચ્ચાને જન્મ આપે છે, જેમ કે ગાય, ભેંસ, બકરી, ઘેટું, હાથી, સિંહ વગેરે, આ બધા બચ્ચાને જન્મ આપે છે।